पिता भवाने परमो गुरु भवता विप्रहीण हि कवतु निष्ठां महे वयम्। आप ज मारा माता छो, आप ज मारा पिता छो अने आप ज मारा वडील छो। आपना शिवाय अमे क्यांथी टकी शकीए। નમસ્કાર, દીકરી શબ્દ સાંભળતા જ હૃદયમાં લાગણીના તરંગ ઉછળવા માંડે છે, ખરું ને? જેના જેના ઘરે દીકરી અવતરી હશે એ માતા પિતા ખૂબ જ ભાગ્યશાળી હશે, ખૂબ જ પુણ્યશાળી હશે। કારણ કે ભગવાન બધાના ઘરે દીકરી નથી આપતા, એ તો પુણ્યશાળીઓના ઘરે જ પારણા ઝુલાવે છે। જેમણે ગયા જન્મમાં પુણ્યના કામો કર્યા હશે એમને જ પુણ્યના ફળ રૂપે દીકરી આપે છે। એ તમારા પુણ્યનું ફળ છે। કોણ ઝુલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, બાપની બેટી લાડકી ને દીકરી ઝુલાવે ડાળખી। આ દીકરી ઝુલાવે ડાળખી, પહેલાના ભૂતકાળને ભૂલી જઈને આજનો સમય બદલાઈ ગયો છે। દીકરાના જન્મ વખતે પેંડા વેચાતા હતા અને દીકરીના જન્મ વખતે પેંડા વેચવાની જગ્યાએ નારાજ થાવ છો, શા માટે? મારે તો દીકરો જોઈતો હતો પણ દીકરી આવી, દીકરીને તો સાપનો ભારો ગણતા હતા પણ દીકરી સાપનો ભારો નથી, એ તો આપણા આંગણાનો તુલસીનો ક્યારો છે, એ તો આપણા આંગણાનો તુલસીનો ક્યારો છે। દીકરી એટલે સાક્ષાત લક્ષ્મી, લક્ષ્મીનું બીજું રૂપ એટલે દીકરી। પછી શા માટે નારાજ થાવ છો? આજના સમયમાં તમે જોયું હશે, વાંચ્યું હશે અને કદાચ એ તો અનુભવ્યું પણ હશે, આજના દીકરાઓ મા બાપને અનાથાશ્રમમાં મૂકી આવતા હતા અને જ્યારે દીકરાએ મૂકેલા મા બાપને અનાથાશ્રમમાંથી પોતાના ઘરે તેડી લાવે છે, આ છે દીકરી। અરે અનુભવ કરજો, જ્યારે તમે માંદા પડશો ત્યારે દીકરાની જરૂર હશે ત્યારે ગામમાં રહેતા દીકરાને કહેજો અને દૂર સાસરે રહેતી દીકરીને કહેજો, શું થશે? ગામમાં રહેતો દીકરો ખબર લેવા આવે એ પહેલા સાસરે રહેતી દીકરી દોડતી આવે છે। આ છે દીકરીની લાગણી, બબ્બે કુળને તારનારી। આજે હું સૌને બે હાથ જોડી વિનંતી કરું છું કે દીકરીનો જન્મ થતા નારાજ ન થતા, એની અવકારજો। દીકરી તો વહાલનો દરિયો છે, એ લક્ષ્મી બની તમારા ઘરને તારશે। જો કદાચ રાજા દશરથને એક દીકરી હોત ને તો રામને વનવાસ ન જવું પડત, જો કદાચ રાવણને એક દીકરી હોત ને તો માતા સીતાનું અપહરણ ન થયું હોત। આજે હું હેવી માતાઓને પૂછવા માંગુ છું કે હે માં, શું તું કોઈની દીકરી ન હતી? તું એક નારી બની બીજી નારીની હત્યા કરે છે, આવું જ રહેશે તો મને લાગે છે કે માં જગદંબાને આ ધરતી પર જન્મ લેવો હશે તો એ વિચાર કરશે કે મારે કઈ માના કુખે જન્મ લેવો જોઈએ। આ બધી જ સમસ્યાનું એક જ કારણ છે, એ છે કેળવણીની ઉણપ। આજે માતાઓ અને પિતાઓ એક જ ભૂલ કરી રહ્યા છે ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ સુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, આ સુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, કહ્યા વિના સગળું સમજે એવા સગપણ ક્યાં છે, કહ્યા વિના સગળું સમજે એવા સગપણ ક્યાં છે। માને તો પ્રભુના પ્રેમની પુતળી ગણવામાં આવે છે, અરે ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે। આજની દીકરીઓ દીકરા કરતા આગળ વધી ગઈ છે, જેમ કે મુખ્યમંત્રી વડાપ્રધાન જેવી ભૂમિકા ભજવી શકે અને દેશનું નામ રોશન કરી શકે। તો યોગ્ય દિશા અને યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો દરેક દીકરી માતા પિતાનું નામ રોશન કરી શકે છે, દરેક દીકરી માતા પિતાનું નામ રોશન કરી શકે છે। નજર કો બદલીએ નજારા બદલ જાયેગા, નજર કો બદલીએ નજારા બદલ જાયેગા, સોચ કો બદલીએ સિતારે બદલ જાયેંગે, સોચ કો બદલીએ સિતારે બદલ જ
કિનારે અપને આપ મિલ જાયંગે. હું પણ મારા માતા પિતાની એક ને એક દીકરી છું. મને ખૂબ જ લાડ પ્રેમથી ઉછેળી રહ્યા છે. આજના દિને આપ સૌને પણ નમન અને મારા માતા પિતાને પણ નમન. અસ્તુ. Oh.